वार्ता 176 स्वामीनारायण हरे। वैशाख वद सातम ने रोज सवारे बापाश्री ने ताव आव्यो हतो, ते पड़खा पर सूता हता। त्यारे स्वामी ईश्वरचंद्रदासजीए कह्युं, ए रोग मने आपो ने आप वातो करो। पछी बापाश्री बोल्या, ए तो सकाम थवाय माटे न अपाय। अमे तो स्वतंत्र छीए ने दिव्य मूर्ति छीए, ने अमारी इच्छाथी क्यारेक मांदा देखाइए, क्यारेक साजा देखाइए, क्यारेक अदृश्य थईए ने क्यारेक प्रगट थईए एवा समर्थ छीए। જેમ રાજા હોય તે તમારા જેવા લુગડા પહેરીને તમારા ભેળો બેઠો હોય તેને કોઈ ઓળખી શકે નહીં, તેમ આ મુક્ત તમારા ભેળા મનુષ્યરૂપે થઈને બેઠા છે તે ઓળખી શકાય નહીં। અમારે દર્શને સ્પર્શે ને સંકલ્પે કરીને અનંત જીવનો ઉદ્ધાર થાય છે એમ કહીને પછી વાત કરવા માંડી જે, ભગવાનના ભક્તે ત્રિવિધ તાપમાં અંતર ડોલવા દેવું નહીં, તે કિયા તો અધ્યાત્મ અધિભૂત ને અધિદેવ। તેમાં અધ્યાત્મ એ જે દેહમાં ઘાસણી એટલે સંગ્રહણી રોગ થાય તે અધ્યાત્મ, અને રાજાનો ઉપદ્રવ જે પકડો જાલો બાંધો મારો કેદ કરો એવું રાજા સંબંધી દુઃખ આવી પડે તે અધિભૂત, અને 100 વર્ષ લગી લાગટકાળ પડે એવું દુઃખ આવે તે અધિદૈવ। એવા દુઃખમાં રાજી રાજી રહે પણ ભગવાનની મૂર્તિ મૂકે નહીં। આવો પ્રશ્ન એક સમયે સદગુરુ નિર્ગુણદાસજી સ્વામીના શિષ્ય પુરાણી શ્રીકૃષ્ણદાસજી અહીં આવ્યા હતા, તેમને ખોજાએ પૂછ્યો હતો, તેનો અમે આવો ઉત્તર કરી આપ્યો હતો, કેમ ઈશ્વર બાવા તમને સાંભળે છે કે નહીં? ત્યારે સ્વામી ઈશ્વરચંદ્રદાસજી બોલ્યા, જે હા 49ની સાલમાં અમે અહીં આવ્યા હતા ત્યારે ભારા પરના ખોજા આવ્યા હતા, તેમણે પૂછ્યું હતું અને આપે ઉત્તર કર્યો હતો। પછી બાપાશ્રી બોલ્યા, જે અમારું તો એવું છે તમારા સંસ્કૃતમાં અમે કાંઈ ન જાણીએ। પછી સ્વામી ઘનશ્યામજી ઉંદાસજીએ પૂછ્યું, જે આપણા મંદિરોમાં મૂર્તિઓ પધરાવી છે તેના કેટલાક એમ કહે છે જે સત્પુરુષના લાવ્યા ભગવાન આવે છે, તો ભગવાન કરતાં સત્પુરુષ વધે માટે તે કેમ સમજવું? ત્યારે બાપાશ્રી બોલ્યા, જે શ્રીજી મહારાજ સત્પુરુષને વશ થઈને પોતે સાક્ષાત વિરાજમાન થાય છે, પણ મુક્ત તો સેવક છે અને મૂર્તિઓ તો સ્વામી છે। જે મુક્ત હોય તે મૂર્તિઓને પોતાના સ્વામી માને છે, અને જે આધુનિક સાધન દશાવાળા છે તે તો મૂર્તિથી સત્પુરુષને વિશેષ જાણે છે, પણ તેની સમજણ ખોટી છે। પછી પુરાણી ધર્મકિશોરદાસજીએ પૂછ્યું, જે મૂર્તિ પધરાવનાર એમ જાણે જે હું મૂર્તિથી વિશેષ છું તેનું શું થાય? ત્યારે બાપાશ્રી બોલ્યા, જે જેને વિશે માઇક 3 ગુણ હોય તે મૂર્તિથી પોતાને વિશેષ માને, અને બીજા આગળ એમ બોલે પણ તે નાસ્તિક છે, અને તેનું તથા તેની વાત સાંભળીને તેવી રીતે સમજનારનું કલ્યાણ થાય નહીં। તે જ દિવસે સાંજે કુંભારીએથી સિગ્રામ તથા ગાડા તેડવા આવ્યા। ઇતિ બાપાશ્રીની વાતો ભાગ 1 વાર્તા 176મી જે તે થઈ।